कड़ोदरा जुआडी से पुलिस गांजा ना गुना में वांटेड एवं एक आरोपी ने बे देसी तमंचा और तेर जीवता कारतूस साथे झड़पी पड़ा हतो। सूरत जिला ना कामरेज तालुका ना शेखपुर गाम नी हरिदर्शन सोसायटी ना एक मकान में थी एसओजी पुलिस बे दिवस पहला 87 किलो गांजा ना जत्था साथ एक टेम्पो कब्जे कर्यो हतो। जो कि पुलिस ने कामगिरी वक्त टेम्पो चालक फरार थी जता तपास दरमियान टेम्पो अमरोली ना छाबरा फाटा खाते रहता आवेल कृष्णनगर में रहता राजेश राव उर्फ राजेश भाव नु नाम बहार आव्यु हतु। आ गुनामां वोन्टेड एवा आरोपी राजेश राव ने कडोदरा चौरस्ता पासेथी कडोदरा जीआईडीसी पोलीसे झड़पी पाड़ी तेनी पासेथी बे देसी तमंचा अने 13 जीवता कारतूस कब्जे कर्या हता। તારીખ 8-8-20ના રોજ અમારી એસઓજી દ્વારા કામરેજ પોલીસ સ્ટેશનના શેખપુર ગામમાં એક ગાંજાની રેડ કરવામાં આવેલી, જેની અંદર કુલ 87 કિલો ગાંજો મળેલો, જેની 5.5 લાખ આસપાસ કિંમત હતી, જેમાં જે તે વખતે કોઈ આરોપી વોન્ટેડ નહોતા અને તપાસ દરમિયાન આરોપીઓના નામ ખુલેલા હતા। ત્યાર પછી એક બીજો કેસ 4-3-21ના રોજ કરવામાં આવેલો। આ જે ગુનો છે એ મહારાષ્ટ્રનો ગુનો છે, જેમાં 98 કિલો ગાંજો હતો અને એની અંદર પણ કામરેજના ગુનાવાળો જ આરોપી વોન્ટેડ હતો। જે આરોપીને કડોદરા પોલીસ પકડવામાં સફળ થઈ છે એ આરોપીનું નામ રાજેશ રાવ ઉર્ફે રાજેશ ભાવ છે, જે કામરેજ અને મહારાષ્ટ્રનો મહાત્મા ફુલે પોલીસ સ્ટેશન છે ત્યાંના બંને ગુનાની અંદર વોન્ટેડ હતો। આ આરોપી સિવાય અન્ય એક સુનિલ નામનો પણ આરોપી વોન્ટેડ છે, જે હજી નથી પકડાયો। પરંતુ આ જે રાજેશ ભાવ નામનો આરોપી છે એને પકડવામાં કડોદરા પોલીસ ફક્ત સફળ થઈ છે, એટલું જ નહીં, એ પકડાયો ત્યારે એની પાસેથી બે તમંચા દેશી બનાવટના પકડાયા છે, સાથે 13 જીવતા કારતૂસ પણ મળ્યા છે। આની માટે અલગથી કડોદરા પોલીસ સ્ટેશનની અંદર આર્મ્સ એક્ટનો ગુનો પણ દાખલ કરવામાં આવેલો છે।